વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જય ગુરુદાત. મિથુન રાશિના લોકો માનવ જીવન અમૂલ્ય હોય છે. સુખ દુઃખ માટે ભગવાનને પણ સમય સમય પર અવતાર લેવો પડે છે. મિત્રો, સુખ અને દુઃખ માત્ર ગરીબ મધ્યમ વર્ગના પરિવાર માટે જ નથી હોતા, અમીરોને પણ તેનો સ્વાદ ચાખવો જ પડે છે. જોકે તેમના જીવનમાં દુઃખ થોડા સમય માટે આવે છે, પરંતુ આવે ચોક્કસ છે. જે મનુષ્ય ભાગ્યશાળી છે, જે સકારાત્મક વિચારસરણી સાથે ગતિશીલ રહે છે, તે ઉતાર ચઢાવમાંથી પસાર થયા પછી પણ સફળતા પ્રાપ્ત કરે છે. મિત્રો, આજે આપણે જાણીશું કે માર્ચ મહિનામાં કઈ ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓ બનવા જઈ રહી છે, તેની તમારા જીવન પર શું અસર પડશે. હું પૈસા વિશે, નોકરી વિશે, પ્રેમ વિશે, દાંપત્ય જીવન વિશે વિગતવાર માહિતી આપીશ. તેથી દરેક શબ્દ ફક્ત સાંભળવાનો જ નથી, પરંતુ ધ્યાનપૂર્વક સમજવાનો પણ છે. કારણ કે માર્ચ મહિનામાં જે ફેરફારો થવા જઈ રહ્યા છે તેના મુખ્યત્વે બે કારણો છે. પહેલું કારણ, આ મહિને તમારી ગોચર કુંડળીમાં સૂર્ય, બુધ અને રાહુ તમારા કર્મભાવમાં રહેશે, જ્યારે શુક્ર અને મંગળ તમારા ભાગ્યભાવમાં રહેશે. બીજું કારણ, 11 ફેબ્રુઆરીથી અસ્ત થયેલા શનિદેવ ફરીથી 18 માર્ચે તેના મૂળ સ્થાને પહોંચશે. મિત્રો, જ્યારે પણ આવી સ્થિતિઓ બને છે, દેશ અને દુનિયામાં મોટા પરિવર્તનો થયા છે, યુદ્ધ ભૂસ્ફોટ જેવી પરિસ્થિતિઓના કારણે જનતાને અસર થઈ છે, કેટલીક જટિલ બીમારીઓ એ લોકોને પીડા આપી છે, રાજકીય ઉગ્રતા સાથે ઉપદ્રવની સ્થિતિઓએ જન્મ લીધો છે, નવા ગઠબંધનો બને છે, શેરબજારમાં મોટી વધઘટ થાય છે, તો ચાલો જાણીએ મિથુન રાશિફળ માર્ચ 2024. મિથુન રાશિફળ 2024 મુજબ માર્ચ મહિનો તમારા માટે નવી આશા, નવી તકો અને ખુશીઓની સોગાદ લઈને આવશે. કારણ કે માર્ચ મહિનામાં બની રહેલી બે ઘટનાઓ તમારા જીવનમાં સંપૂર્ણ પરિવર્તન લાવવાની છે. કારણ કે મહિનાની શરૂઆતમાં વેપારના સ્વામી બુધગ્રહ તમારા કર્મભાવમાં પહોંચશે અને તે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરવામાં મદદ કરશે. તમને આવકના નવા સ્ત્રોતોમાંથી લાભ મળવા લાગશે. તમને તમારા ખર્ચને લઈને 2-3 મહિનાથી ચાલી રહેલી ચિંતાઓને ઘટાડવામાં મદદ કરશે. કારણ કે 11મા ભાવમાં ગુરુ દરેક વસ્તુને સંતુલિત કરે છે, જીવનમાં ચાલી રહેલા ઉતાર ચઢાવોને દૂર કરે છે, દુઃખોમાંથી મુક્તિ આપે છે, સુખો પ્રાપ્ત કરાવે છે. જો તમે નસીબ અને મહેનતના આધારે કાર્યક્ષેત્રમાં નામ સ્થાપિત કરવા માંગતા હો તો મને લાગે છે કે આ સપનું સાકાર કરવાની શરૂઆત માર્ચ 2024થી થઈ જશે. કારણ કે તમારા વ્યવસાયને એક નવી ઓળખ મળશે. અલગ અલગ જગ્યાએ કામ કર્યા પછી એક જગ્યાએ સ્થાયી થવાની તમારી ઈચ્છા પૂર્ણ થશે. જો તમે રોજગાર માટે પ્રયાસ કરી રહ્યા છો, નોકરી શોધી રહ્યા છો, તો માર્ચમાં તમને ન માત્ર નોકરી મળશે પરંતુ જબરજસ્ત આર્થિક ફાયદો પણ થશે. મિથુન રાશિના લોકો, અમે જાણીએ છીએ તમે ઉતાવળા નિર્ણયો લઈને રાતોરાત સામ્રાજ્ય ખડકવા માંગો છો, પરંતુ જો તમે થોડી ધીરજ રાખશો તો મને લાગે છે ન ફક્ત આ મહિનો તમારા માટે સારો રહેશે, પરંતુ આવનારું આખું વર્ષ પણ તમારા માટે સારું બની જશે. મિત્રો, દેવી લક્ષ્મીની કૃપા વગર તમામ સુખ, સામાજિક માન સન્માન જતા રહે છે અને તે જ દેવી લક્ષ્મી આ મહિનામાં તમને ધનના રૂપમાં વરદાન આપવાના છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો આ કાર્ય સરળતાથી થઈ શકશે. તમને તમારી વર્તમાન નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ કરવાની તક મળશે. અચાનક આવકના સ્ત્રોતો ખોલવા લાગશે. 15 માર્ચ પછી મંગળ ભાગ્ય ભાવમાં પહોંચશે, ત્યારે નાણાકીય દ્રષ્ટિએ તમારી સમૃદ્ધિમાં વધારો કરશે. રિયલ એસ્ટેટ અને ટેક્સટાઇલ સાથે જોડાયેલા વેપારીઓને નફો મળશે. વિદેશમાં ચાલતા ધંધાની આવકમાં અનેક ગણો વધારો થશે. નોકરી માટે આપવામાં આવતી પરીક્ષાઓમાં સફળતા મળશે. જો તમે બીજા રાજ્ય કે વિદેશમાં નોકરી કે બિઝનેસ શોધી રહ્યા છો તો આ સમય તમને ઘણું બધું આપીને જશે. મિથુન રાશિના લોકો, જેમ આજે વ્યક્તિની સૌથી મોટી જરૂરિયાત ધન અને સંપત્તિ છે, તેવી જ રીતે પ્રેમ અને ખુશીની પણ જરૂરિયાત રહે છે. અને આમ પણ શુક્ર ગ્રહ તમારા 9મા ભાવમાં હાજર છે, જે તમારી લવ લાઈફને વધુ સારી બનાવશે.
તમે તમારા જીવનસાથી સાથે ખૂબ જ ખુશ અને સંતુષ્ટ રહેશો. જો તમે અપરિણિત છો તો તમે એક સારા વ્યક્તિ સાથે મુલાકાત પણ કરશો. શુક્રના પ્રભાવને કારણે તમે તમારા ભાવિ જીવનસાથીને પ્રવાસ દરમિયાન અથવા કોઈ ફંક્શનમાં પણ મળી શકો છો અને આ સંબંધ ઊંડી મિત્રતામાં પણ બદલાઈ શકે છે, એટલે પ્રેમથી લાભતું થવાનું છે. તમે જોયું જ હશે કે જ્યારે આપણે કોઈ સારું કામ કરવાનું વિચારીએ છીએ અથવા આગળ વધીએ છીએ ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. મારો કહેવાનો મતલબ એ છે કે તમારે આ મહિનામાં ભગવાનની પૂજા કરવી જોઈએ, આરાધના કરવી જોઈએ, કારણ કે આ મહિનામાં કેટલાક મુદ્દાઓ છે જેના મહિનામાં ઉકેલો આવવાના છે. જેમ કે ન્યાયના કારક શનિ ફરી પોતાની રાશિમાં ઉદય થશે, જે પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો સુધારશે, જૂના જીવનસાથી તમારા જીવનમાં ફરીથી પ્રવેશ કરશે, તેનો મોહ વધશે. જો તમારે તમારા કામ માટે સરકાર પાસેથી પરવાનગી જોઈતી હોય તો તમને તે પણ મળી શકશે, દસ્તાવેજી કાર્ય પૂર્ણ થશે. કેટલાક એવા લોકો છે જેઓ તેમની નોકરી પૂરી કરી રહ્યા છે, તેઓને નિવૃત્તિ પછી પણ ઘરના વ્યવસાયને લગતો મોટો નફો મળશે. જ્યારે પણ મંગળ ગ્રહ શુક્રની સાથે યુતિમાં હોય છે અને શનિ ઉદય થયા છે ત્યારે તેમણે અણધાર્ય નાણાકીય લાભની સાથે વેપારમાં પણ મોટો લાભ આપ્યો છે. એમાં પણ તમે કંપનીમાં કોઈ મોટા પદ માટે પસંદ થઈ શકો છો. જો તમે ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર સાથે સંબંધિત છો તો તમને મોટી તક અથવા મોટી ઓફર મળી શકે છે. માર્ચ મહિનામાં તમારા બે કાર્યો ચોક્કસપણે પૂર્ણ થશે. પ્રથમ, માર્ચનો મહિનો તમને કંઈક નવું અને એવું કરવાની પ્રેરણા આપશે જે હાંસલ કરવા તમે ઘણા વર્ષોથી આયોજન કરી રહ્યા છો. બીજું, તમે જે પડકારજનક સ્થિતિઓનો સામનો કરી રહ્યા છો તેને સંભાળવામાં હવે સફળ થશો, ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરશો, પૈસા પરત મળવા લાગશે, પ્રોજેક્ટ સમયસર પૂરા થશે. કારણ કે રાહુગ્રહ બધું સંતુલિત કરે છે. તમે કમિશન, શેરબજાર કે લોટરીમાંથી પણ વધારાની આવક મેળવી શકો એવી સંભાવના બની રહી છે. મિત્રો, કોઈ પણ વ્યક્તિના જન્મ સમયે તેની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ તેના ભાગ્ય અને દુર્ભાગ્યનો આધાર બનતી હોય છે. એટલા માટે જો સમયસર ગ્રહોના પ્રભાવને જાણી લેવામાં આવે, ગ્રહોના કષ્ટોનું નિવારણ કરી લેવામાં આવે તો તમે સફળ બનો છો. તેથી તમે કુંડળીનું વિશ્લેષણ કરો, કુંડળીને જાણો, સમજો અને ભવિષ્ય વિશે નિર્ણય લો. મિથુન રાશિ પર માર્ચ 2024માં આટલું જ. જય ગુરુદત્ત. જય ગિરનારી.